તમારા સહયોગી અદિતિને યશ જોડાઈ ગયા છે. આપ બંનેને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા. તો અદિતિ, કયા સ્ટોક્સ આજે ખબરોમાં? બિલકુલ, વેરી ગુડ મોર્નિંગ. અને આપને અને સાથે જ આપણી આખી ટીમ અને આપણા દર્શકોને પણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ. શરૂઆત કરીએ સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ્સ, જ્યાં આજે વિટનેસ કરીશું. સૌથી પહેલાં ભારતીય એરટેલનું કાઉન્ટર છે. ગઈકાલે બોર્ડ બેઠક હતી, આપણે જાણીએ છીએ, ફંડ રેઝિંગને લઈને. અહીંયા આગળ અમુક કમેન્ટ્સની આપણે વેઇટ કરી રહ્યા હતા. 21,000 કરોડ જેટલા રાઇટ્સ ઇશ્યુ કંપની અહીંયા આગળથી બહાર લાવતી દેખાશે. 535 રૂપિયા પ્રતિ શેરનો ભાવ ઓલરેડી નક્કી કરવામાં આવી રહ્યો છે, અને આના મારફતે 21,000 કરોડ જેટલા કંપની એકત્ર કરતી દેખાશે. એક પોઝિટિવ ન્યૂઝ ફ્લો ભારતી એરટેલ માટે. અને જે પ્રમાણે આપણે 25% એપ્લિકેશન પર અને બાકીના બે બીજા ટ્રાન્ચેસ જે એડિશનલ કોલ્સ તરીકે આવતા દેખાશે, આવનાર 36 મહિનાની અંદર એકત્ર કરવામાં આવશે, જે પ્રમાણે મેનેજમેન્ટ તરફથી કમેન્ટ્સ બની હતી. એક પોઝિટિવ ન્યૂઝ છે ભારતીય એરટેલ માટે. બટ કોન્સ્ટન્ટલી આપણે રેન્જબાઉન્ડ મૂવ્સ ઓલરેડી વિટનેસ કર્યા છે. ધ્યાન રાખતા રહીશું આ ન્યૂઝને લઈને કેવી રીતના સ્ટોક રિએક્ટ કરતું દેખાય છે. નેક્સ્ટ કાઉન્ટર ડોક્ટર રેડીઝ અને કેડિલા જેવા કાઉન્ટર્સ છે. મેઇનલી અહીંયા આગળથી બંને કંપનીઝ તરફથી અમુક પ્રોડક્ટ્સને રિકોલ કરવામાં આવ્યા છે. યુએસ એફડીએ તરફથી જે ઓલરેડી થોડીક કન્સર્ન્સ રેઝ થયા હતા, ત્યારબાદ આ એક્શન બંને કંપનીઝ તરફથી રેઝ કરવામાં આવી છે. અને એઝ ઓફ નાવ 37,560 જેટલી બોટલ્સ કંપનીની, એક ટેબ્લેટ્સની અને સાથે જ બીજા એક ડ્રગની રિકોલ કરવામાં આવી છે. તો નજર રાખો આને લઈને. થોડુંક એક નેગેટિવ રિએક્શન મેઇનલી આ કાઉન્ટરની અંદર આપણે વિટનેસ કરતા રહીશું. ધ્યાન રાખીશું કેવી રીતના એ ટર્ન આઉટ થાય છે. નેક્સ્ટ કાઉન્ટર ટાટા સ્ટીલનું છે. ટાટા સ્ટીલના મેનેજમેન્ટ તરફથી કેપેક્સને લઈને જે કમેન્ટ્સ આવી છે એ પોઝિટિવ છે. નિયરલી 8,000 કરોડ જેટલા કંપની ઇન્ડિયન ઓપરેશન્સની અંદર ખર્ચો કરતી દેખાશે, અને સાથે જ જે એક્સપેન્શનના પ્લાન્સને લઈને આગળ અમુક ડિટેલ્સ આવતી દેખાઈ રહી છે એ થોડીક પ્રોમિસિંગ છે. કલિંગાનગર પ્લાન્ટની અંદર થોડુંક એક્સપેન્શન થતા જોઈશું આપણે. એ સિવાય માઇનિંગ ઓપરેશન્સ અને સાથે જ રિસાયકલિંગ બિઝનેસની અંદર પણ કંપની આગળ થોડુંક વધારે જે શેપઅપ કરી રહી છે ઓપરેશન્સ, એને લઈને થોડુંક વધારે કોન્ફિડન્સ બિલ્ટઅપ થઈ રહ્યું છે, સ્પેશિયલી આ વર્ષ માટે અને નેક્સ્ટ યર માટે. તો ધ્યાન રાખો ટાટા સ્ટીલના કાઉન્ટ માટે. ફરીથી એક વખત બીજું એક પોઝિટિવ ટર્ન આઉટ થતાં જોઈશું આપણે, ધ્યાન રાખતા રહીશું. એયુ સ્મોલ ફિનાન્સ, જે પાછલા ટ્રેડિંગ સેશનની અંદર આપણે શાર્પ રિએક્શન લાસ્ટ અવરની અંદર વિટનેસ કર્યો હતો, હવે આપણને કારણ બહાર આવતું દેખાઈ રહ્યું છે. કંપનીના ચીફ રિસ્ક ઓફિસર અશોક ગુપ્તાએ અહીંયા આગળથી રિઝાઇન કરી નાખ્યું છે, અને સાથે જ એમની જગ્યા લેતા દેખાશે દીપક જૈન, જે અત્યારે સીઓઓના પદ સંભાળી રહ્યા છે. તો આને લઈને એક નેગેટિવ રિએક્શન એયુ સ્મોલ ફિનાન્સની અંદર દેખાયું હતું. આજે ફરીથી એક વખત સિમિલર કાઇન્ડ ઓફ ફોલો થ્રુ સેલિંગ વિટનેસ કરીએ તો નવાઈ નહીં. નજર રાખો એયુ સ્મોલ ફિનાન્સ બેંકના કાઉન્ટર ઉપર. અદાની ટ્રાન્સમિશનનું કાઉન્ટર, અદાની ઇલેક્ટ્રિસિટી મુંબઈ 7 લાખ જેટલા સ્માર્ટ મીટર્સ રોલ આઉટ કરવાની અહીંયા આગળથી પ્લાન આઉટ કરી રહી છે. અને જે પ્રમાણે આપણને થોડા ન્યૂઝ બનતા દેખાઈ રહ્યા છે કે ફર્સ્ટ ટાઈમ મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન તરફથી જે કન્ઝ્યુમર ટેરિફ્સ છે એને ઘટાડવામાં આવ્યું છે. નિયરલી 18% જેટલું ઘટાડ્યું છે, જે April 1 ઓનવર્ડ્સ અહીંયા આગળથી ઇફેક્ટિવ થઈ ચૂક્યું છે. પાછલા એપ્રિલની ડેટ્સની વાત કરી રહ્યા છીએ. તો એને લઈને એક પ્રોમિસિંગ કમેન્ટ્સ ઓલરેડી બની રહી છે. આજે ફરીથી એક વખત થોડુંક રિએક્શન, ધ્યાન રાખવું કેવી રીતના એ ટર્ન આઉટ થાય છે. અને લાસ્ટલી બીજું એક કાઉન્ટર વોચઆઉટ કરી રહ્યા છે M&M નું. મહિન્દ્રા ડિફેન્સ સિસ્ટમ્સને ઓલમોસ્ટ 1,350 કરોડનો એક ઓર્ડર મળ્યો છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ તરફથી. હવે આ ઓર્ડર શેના માટે છે એની પર એક નજર કરી લઈએ. તો મેઇનલી જે ઇન્ડિયન નેવીની અંદર વોરશિપ્સમાં અમુક સૂટ્સ યુઝ થાય છે એને લઈને આ ઓર્ડર મળતો દેખાયો છે. અને આની જે અહીંયા આગળથી બિડ્સ મંગાવવામાં આવી હતી ત્યારબાદ કંપનીએ આને જીતી લીધું છે. એક પોઝિટિવ ન્યૂઝ ફ્લો ખાસ કંપની માટે. વોચઆઉટ કરીશું કેવી રીતના એ ટર્ન આઉટ થતું દેખાય છે. ઇન્ટિગ્રેટેડ એન્ટી સબમરીન વોરફેર ડિફેન્સ સૂટ મેન્યુફેક્ચર કરશે કંપની, મેઇનલી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ માટે. તો એક મોટો ઓર્ડર છે જેનો એક ફાયદો ખાસ થતો દેખાશે. નજર રાખો M&M કાઉન્ટર ઉપર.